હવે હું ડોક્ટર હિતેશભાઈ પટેલને વેલકમ સ્પીચ આપવા માટે આમંત્રણ આપું છું. આપણે ડોક્ટર્સ ને શું આપી શકાય, જ્યાં એક સ્ટેજ ઉપર બધા ડોક્ટર્સ આવે અને કઈક નોન સાયન્ટિફિક વાત કરીએ અને કદાચ બધાને મજા આવે એમ કરીને ડરતા ડરતા કન્સેપ્ટ ચાલુ કરેલો. બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો આપના તરફથી. સફળતાનો શ્રેય તો આપણે બધાને જ મળવું જોઈએ. ખાલી 2015માં કોન્ફરન્સ કરી અને જાન્યુઆરી 2016ની અંદર જ્યારે હિટકોનની મિટિંગ ચાલતી હતી ત્યારે મેં ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ અને મેનેજમેન્ટ પેડીકોના જે મિત્રો છે, ડૉક્ટર દરબાર સાહેબ, અભયભાઈ દીક્ષિત, મેહુલભાઈ અને રાજેશ સાયલ, એ બધાને કહ્યું કે બોસ આ વખતે જવા દો, લિબરલ પણ આપણે 2016માં છોડી દઈએ. ડિમાન્ડ તો થોડી હતી મને કે કેમ. હું કહું બે પ્રશ્ન છે, એક છે ટાઈમ ઘણો બધો લઈ જાય છે અને બીજું છે પૈસા. આ કોન્ફરન્સ બધા એટલા માટે ગમે છે કે બધા સાચું બોલે છે, સ્પીકર્સ જે આવે છે બધા સાચું જ બોલશે પોતાની વાત. એટલે હું તમને સાચી જ વાત કહું છું કે અમારા બે જ પ્રશ્નથી મને ઈચ્છા થઈ કે કોન્ફરન્સ છોડી દઈએ. તો પ્રજ્ઞેશભાઈ તો એક જ જવાબ હોય કે બોસ કરો ને તો કંઈક કરી દઈશું. કે એને પછી ચોક્કસથી મેનેજમેન્ટ મેડિકલને એક વખત આપણે એક ફોન આવ્યો પ્રજ્ઞેશભાઈનો કે બસ ફાઇનાન્સલી થઈ ગયું. કે હું કહું એમ કોણ કરશે કે જિજ્ઞાસા નરસિંહ મોડા ડોક્ટર જિજ્ઞેશભાઈ છે ને એમણે કીધું છે કે હું પાડી લઈશ. એ તો જિજ્ઞેશભાઈ ના હોત ને, જિજ્ઞેશભાઈ એ ના હોત તો કોન્ફરન્સ ના થઈ શકે. એટલે બંને ટીમ એ ખરેખર છે બધા મને આવીને કહે છે કે બોસ તમે એકલા હાથે ઘણું સરસ કરો છો, પરંતુ વેન્યુ ઉપર આવવાનો આજે મારો પહેલો દિવસ છે. 2015માં આવ્યો હતો, 2016માં આજે પહેલી વખત હું આવ્યો છું. એ પછી વચ્ચે ક્યારે પણ નથી આવ્યો. પ્રજ્ઞેશભાઈ બધું ઉપાડી લીધેલું છે. મારા દીકરાએ વાત કરી, હું બીજી એક પર્સનલ વાત કરી દઉં. દર વખતે હું એના માટે અમે બંને ભેગા થઈને જે એક લેક્ચર તૈયાર કરીએ છીએ હું એને કરીને નથી આપતો. હું એને પૂછું તારે શું બોલવું છે, એટલે એનું જ્યારે આ લખવા બેઠા ત્યારે એણે મને 20% સમય કીધો. મેં થોડું કેલ્ક્યુલેશન કર્યું, હું 20 નહીં 15 રાખ, થોડું વ્યાજબી કર, મસ્તાનીને પણ સાચવવાનું છે. બીજું મેડમે એમ કીધું કે ઇન્સ્યોરન્સ ઉડાડી દેવો જોઈએ. જ્યારે વચ્ચે તો માણસ ઉડી ગયો ત્યારે મને એમ થયું કે આપણે આ કોન્ફરન્સ તો પણ એક ઇન્સ્યોરન્સ ઉતારી દઈએ, કદાચ મને કંઈ થાય તો આ કોન્ફરન્સ તો ચાલતી જ રહે. એટલે મેં એને કીધું તું 15% રહેવા દે અને એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી અને મેં એને કીધું આજ પછીના દરેક શનિવાર તારા. એટલે મેં આજથી શનિવારની પ્રેક્ટિસ બંધ કરી. એક્ચ્યુઅલી ગઈકાલે મારો ફર્સ્ટ સેટરડે હતો, એની મારી જોડે જ રહેવા દઉં. લિબરલ હોસ્પિટલે હવે પેઇન ક્લિનિક છે, અત્યારે અમે એને પેઇન હોસ્પિટલ કહીએ છીએ કારણ કે ક્લિનિક ગણાને શબ્દ નાનો લાગે, ફેસિલિટી તો એ છે. એની જો સફળતાનો શ્રેય હોય તો એ અમારા સ્ટાફનો છે. સવારે તો સ્પીકર બોલ્યા મારો સ્ટાફ, પરંતુ અમારા જે સ્ટાફ છે એને આપણે ખાલી તાળી નહીં ચીચિયારીઓ સાથેની તાળીઓ છે એક વખત વધારી લઈશું. અને આ વખતે જ્યારે આપણે રજીસ્ટ્રેશન ની માટે તમને મને લાસ્ટ એક મિનિટ મેહુલભાઈ વાત થઈ, મેહુલભાઈ ને પણ 20-21 મિનિટ ગણાય છે. આમાં રજીસ્ટ્રેશનમાં જે હિટકોનના લીધે રિસ્પોન્સ આવેલો મેં આ વખતે લિંક જ રાખી, કે લિંક ઉપર જઈ પોતાનું નામ અને નંબર લખું અને એ રીતે રજીસ્ટ્રેશન કરવું. તો કાલે જ્યારે સવારે રજીસ્ટ્રેશન બંધ કર્યા ત્યારે 582 રજીસ્ટ્રેશન હતા. એ બદલ ખૂબ ખૂબ આભાર આપો. થેન્ક યુ. એક વાર અહીંયા બોલાવો સર પ્લીઝ. ઓકે, બધા સ્ટાફ અહીંયા આવી જાઓ. હું નામ એટલા બધા સ્ટાફના નથી બોલતો. પ્રિયબેન બધા લઈને આવી જાઓ ફટાફટ, ફાસ્ટ કરો, ટાઈમ ઓછો છે. કારણ કે દર વખતે એવું થાય કે અહીંયા આવીએ એટલે કોઈ એક સ્ટાફનું નામ ભૂલી જાય અને પછી જે 2 મહિના સુધી એ સ્ટાફ આપણને બોલ બોલ કરે. હમણાં એક તાજો કિસ્સો તો આ બધા આવ્યા ત્યાં સુધી કે ટાઈમની અંદર એવું થયું કે એક વખત ઉતાવળમાં મેં એક પેશન્ટને ફટાફટ જોઈને જતો રહ્યો. પેશન્ટે બહાર જઈને રિસેપ્શનમાં કમ્પ્લેન કરી કે ભાઈ સાહેબ શાંતિથી જોતા નથી, ખોટા ખોટા બધા પૈસા લઈ લે છે. અને એ તો જતા રહ્યા પેશન્ટ. બપોરે 2:30 વાગે 3 છોકરીઓ આવી મને એટલો ખખડાવ્યો 10 મિનિટ સુધી કે સાહેબ તમારે પ્રેક્ટિસ બંધ કરવી તો બંધ કરી દો, બાકી આ રીતે તો નહીં જ કરાય. ધેટ્સ વાય આઈ એમ હિયર.
फास्ट फास्ट आज लगती करते तो चल से अरे जे पिंक के रेड क्रिसमस है अनुज बेंदु नाम हो गए होते भूली गए तो डॉक्टर जानकी बेन छे ये એટલે અનુજ બોલી દો મારા મેડિકલ ઓફિસર છે અને છેલ્લા 4 વર્ષથી અમારી જોડે છે એક વખત તાળીઓ પાડી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હિતેશભાઈ હવે આપણે સૌ જે મહેમાનો છે ડોક્ટર જીગ્નેશભાઈ